રાજકોટના ચારણ ગઢવી સમાજ ઉપર વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો. રાજકોટમાં મોટી સંખ્યામાં ચારણ ગઢવી સમાજના લોકો એકત્ર થયા. ગીગા ભમ્મરની ટિપ્પણી સામે આક્રોશ અને રોષ. રેલી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવશે. જવાબદાર વ્યક્તિઓ સામે પોલીસ કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગણી. આવું બીજી વખત ન બને તેવો દાખલો બેસાડવામાં આવે અને કાર્યવાહી કરવાની ઉગ્ર માંગણી. ટીટ ફોર ટેટ સાથે આગેવાનો અહેવાલ વિજય મકવાણા. વિગત એવી છે કે તળાજા ગામની અંદર એક ગીગા ભમર નામના વ્યક્તિએ ચારણ સમાજની આઈમા તથા બેનો દીકરીઓ અને ચારણ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે. આ ટિપ્પણીને અમે વખોડીએ છીએ અને આ ટિપ્પણી વિરુદ્ધ અમે સરકારશ્રીને કમિશનર તથા કલેક્ટરને અરજી દેવા માટે એકત્રિત થયા છીએ. તો અમારી ઈચ્છા એવી છે કે સમાજના લોકો અમે આ અરજી આપી અને આની પર કાયદેસરની કાર્યવાહી અને પગલાં લેવાય એવી અમારી વિનંતી છે. તો આ માણસને કાંઈ ને કાંઈ પણ કાયદાકીય રીતે સજા થવી જોઈએ, થવી જોઈએ અને થવી જ જોઈએ એમ આવી મારી ઈચ્છા છે. અમે 31 ગણીએ તો અત્યારે 200-250 લોકો ભેગા થયા છીએ અને સમાજના તમામ આગેવાનો, વડીલો, યુવાનો અને મિત્રો બધા ભેગા થઈ અને અમે આ આવેદન પત્ર દેવા માટે શાંતિપૂર્વક એક રેલી કાઢીએ છીએ. હા, આગામી કઈ સરકાર શ્રી આમાં પગલા નહીં લે તો અમારા વડીલો અને અમારા પ્રમુખો શ્રી જે કહેશે એ પ્રમાણે અમે આગળ આવા નવા આંદોલન કરતા રહેશું જ્યાં સુધી આની સમક્ષ અને કઈ સજા કરવામાં નહીં આવે ત્યાં સુધી એમ. અને મારી એક નમ્ર વિનંતી છે તમામ સમાજને કે ગામો ગામ અને બધી જગ્યાએ આની વિરુદ્ધ અરજી આપો જેથી કરીને આને ખબર પડે કે ચારણ સમાજ વિશે બોલવું કેટલું વહમું લાગે. મારું નામ અશોકભાઈ ગઢવી છે. હમણાં 2 દિવસ પહેલા બનેલી ઘટના ચારણોના આઈ વિશે અપમાનજનક શબ્દો એક વ્યક્તિ બોલ્યા છે તળાજામાં એક સમૂહલગ્નની અંદર. વ્યક્તિનું નામ પણ હું લેવા નથી ઈચ્છતો એટલે હું તમને નામ નથી કહેતો, કારણ કે આવા વ્યક્તિઓનો નામ લઈએ ને, જો ચારણો એમના નામ પણ લઈએ ને તો એ પાવન થઈ જાય એવી માં સરસ્વતીની અમારા ઉપર કૃપા છે. એવા અમારા માતાજી કે એમના વિષય અપમાનજનક શબ્દો બોલ્યા છે અને એના કારણે એમ કહેવાય ને કે બે જ્ઞાતિઓ વચ્ચે વૈમનસ્ય થાય એવી સ્થિતિ એણે ઊભી કરી દીધી છે. પરંતુ અમારી લડાઈ કોઈ જ્ઞાતિ સાથેની નથી, અમારી લડાઈ છે એ વ્યક્તિ સાથેની છે. એ વ્યક્તિએ બોલેલા શબ્દોને કારણે આખા સમાજમાં રોષ છે, સાથે સાથે ચારણોના જે માતાજી છે એ 18 વર્ણના છે ને કુળદેવીઓ છે. તમે કોઈ પણ વ્યક્તિને પૂછશો તો એના કુળદેવી અંતે ચારણના દેવી હશે. આવા માતાજીઓ વિશે અપમાનજનક શબ્દો બોલવા અને અણછાતું બોલવું એ ખૂબ જ એમ કહેવાય કે ખરાબ કહેવાય. અને આવા સમયે અમે અત્યારે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા જઈ રહ્યા છીએ, સાથે પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવા જઈ અને સાથે સાથે સાયબર ક્રાઇમની અંદર અમે ફરિયાદ નોંધાવવાના છીએ. કારણ ગુજરાતભરના અલગ